हेलो, गुड मॉर्निंग स्टूडेंट. टुडे वी आर लर्निंग स्टैंडर्ड 4 गुजराती प्राइमर, चैप्टर नंबर 70, झाड़ साथे. फर्स्ट ऑफ ऑल आप्यु छे चित्रनु अवलोकन करीने तेना विशे 5-7 वाक्य कहो. तो तमे अहीं जोई शको छो कि आंबाना झाड़ आप्या छे, तो केरी सेमां उगे आंबाना झाड़ ऊपर. बे भाई बहन छे जे केरी खावानी मजा लई रह्या छे. तो आना विशे 5-7 वाक्य कहो. तो आपणे एवी रीतना कही शकीए के अहीं आंबाना झाड़ छे, झाड़नी नीचे माटलू अने तपेली छे, तेनी अंदर नीचे झाड़ पासे केरीथी भरेली एक टोपली छे. अहीं बन्ने भाई बहन केरी खावानी मजा लई रह्या छे. पछी झाड़थी थोड़े दूर 2-3 घर छे, बराबर. एवी रीतना तमे लखी शको छो. सामेना पेज ऊपर जुओ, चित्रना आधारे नीचेना वाक्य प्रश्नोना एक वाक्यमां उत्तर लखो. चित्रमां कया वृक्षो छे, तो आपणे लखीशुं के चित्रमां आंबाना 2-3 वृक्षो छे. 2 छे એટલે લખીશું 2. વૃક્ષો ઉપર કયા ફળ છે, તો કે વૃક્ષ પર કેરી વગેરે જેવા ફળો છે. ટોપલો કયા ફળથી ભરેલો છે, તો કે ટોપલો કેરીના ફળથી ભરેલો છે. આંબા નીચે શું છે, તો આંબાની નીચે માટલું અને તપેલી છે. છોકરો અને છોકરી શું કરે છે, તો છોકરો અને છોકરી કેરી ખાઈને નીચે ગોટલા ફેંકે છે, અથવા એમ પણ લખી શકો કે કેરી ખાવાની મજા લે છે. કાચી કેરી કેવા રંગની હોય છે, તો કે કાચી કેરી લીલા રંગની હોય છે. કાચી કેરીનો સ્વાદ કેવો હોય છે, તો કે કાચી કેરીનો સ્વાદ ખટ્ટો હોય છે. પાકી કેરીનો સ્વાદ કેવો હોય છે, તો કે પાકી કેરીનો સ્વાદ મીઠો હોય છે. નીચે જુઓ, ફળનું નામ શોધીને બોક્સમાં લખો. તો જેમ કે પહેલું આપ્યું છે, તો શું છે, આમ છે ક્રોસમાં દાડમ. બીજું જુઓ, અહીંયા આપ્યું છે આમ ક્રોસમાં મોસંબી, તો નીચે લખીશું મોસંબી. પછી નારંગી, પછી શેરડી. પછી જુઓ, ટંધા પેજ શબ્દ પરથી વાક્ય બનાવીને લખો. તો આપ્યું છે કે ઝાડ, મારી શાળામાં લીમડાના ઝાડ છે. તો જેવી રીતના તમે તમારી સ્કૂલમાં જાઓ છો અને તમે જુઓ છો, તમે એમ પણ લખી શકો કે મારી શાળામાં આસોપાલવનું ઝાડ છે. પછી પાન, તો આપણે સેન્ટેન્સ બનાવીશું કે ઝાડમાં પાન હોય છે. પછી ફળ, તો ફળ કાચા અને પાકા એમ બંને હોય છે. ફૂલ, તો મને ફૂલ ખૂબ જ ગમે છે. પછી ડાળી, તો વડના ઝાડની ડાળી નીચેની તરફ લટકે છે. નીચેની એની વડવાયું હોય ને એ, અથવા એમ પણ લખી શકો કે ઝાડને ડાળીઓ હોય છે. થડ, તો કે થડ જાડું હોય છે. મૂળ, તો કે ઝાડનું મૂળ જમીનની અંદર હોય છે. એનું રૂટ્સ નીચે આપ્યું છે. કવિતા વાંચો અને ગાઓ. નામ છે મારું વડદાદા, મારી ડાળીએ ટેટા સદા. તો આ જો વડનું ચિત્ર આપ્યું છે તમને, અને એની અંદર ટેટા એટલે કે ટેટા જે એના ફળો, એને શું કહેવાય, ટેટા. નાનું ફળને નાનું બીજ, એમાં સમાયું મારું નીજ. નાનું ફળ, ફળ એકદમ નાનું એવું, અને નાનું એવું બીજ એનું સીડ, તેમાં સમાયું મારું નીજ. મારી મજાની વડવાઈ, દાતણ કરે બેનીને ભાઈ. તો વડની વડવાઈ, તો એના દાતણ આવે ને ઘસવાના એ, કોણ કરે દાતણ, બેની અને ભાઈ એટલે કે ભાઈ બહેન.
રીચવા સૌ આવે છે રોજ, વડવાઈને પણ આવે મોજ. તો શું કહે છે કે હેંચવા માટે સૌ કોઈ આવે. જોજો એમાં તમે ઘણી જગ્યાએ જોયા હશે કે વડનું ઝાડ એકદમ મજબૂત અને બહુ મોટું હોય એટલે એમાંથી બધા એની જે વડવાઈને ડાળીઓ લટકતી હોય ને એમાં ડાળીની ઉપર આમ ઝૂલો બાંધશે, હિંચકો બાંધશે અને પછી મોજ કરશે. મારી ઉપર પંખીના માળા સૌના કરું હું તો રખવાડા. હવે એના વડનું જે ઝાડ હોય બહુ વાઇડ એરિયામાં હોય, મોટું હોય એટલે પંખીઓ ત્યાં માળો બાંધે અને એના રખવાડા એટલે કે એનું ધ્યાન રાખે. કોણ? વડદાદા. ઊભું છું હું ગામને પાદર, સૌ કોઈ આપે મને આદર. તો શું કહે છે? ગામને પાદર, બરાબર. ત્યાં હોય ને ગામનો જે છેડો અથવા ત્યાં, બરાબર, તો ત્યાં હું છું, બરાબર, મારું ઝાડ ત્યાં છે. આદર એટલે કે બધા મારી રિસ્પેક્ટ કરે. સામે જો કવિતા વાંચી નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. તો તમારે અહીંથી શોધવાની છે, નામ છે, પછી બીજી લાઈન ટેટા સદા ત્યાં સુધી પૂરી થાય છે તો નામ છે મારું વડદાદા, પછી બીજી લાઈનમાં મારી ડાળીએ ટેટા સદા, પછી નીચે આપ્યું છે નાનું ફળ ને નાનું બીજ એમાં સમાયું મારું નીજ. આવી ગયું? પછી નીચે જુઓ, નમૂના પ્રમાણે લખો. કાચી કેરી તો પાકી કેરી, કાચો ઘોડો તો પાકો ઘોડો, પછી પાકું બોર તો આગળ શું આવશે? કાચો બોર. કાચા કેળા તો પાકા કેળા. પછી નીચે જો પેરેગ્રાફ વાંચો. ઉનાળાના દિવસો હતા, જૈના અને નિશાંત આંબાવાડિયામાં ગયા. હવે ઉનાળાના દિવસો એટલે કે સમર સિઝનની વાત છે, હવે આવશે ને થોડાક દિવસ પછી. જૈના અને નિશાંત બંને નામ છે. આંબાવાડિયામાં ગયા એટલે કે ત્યાં એક વાડી હોય નાની એવી, એની અંદર આંબાના જ ઝાડ હોય એટલે કે આંબાવાડિયામાં. ત્યાં અનેક આંબા હતા એટલે કે કેરીનું ઝાડ, બધા ઉપર કેરી, ઓબ્વિયસલી કેરી જ હોય આંબા ઉપર. જૈના અને નિશાંત આંબાવાડિયામાં રમતા હતા. હવે તે જે વાડી હતી ને આંબાવાડિયાવાળી, તેમાં જૈના અને નિશાંત રમતા હતા. જૈના કહે, નિશાંત ચાલ આપણે કેરી તોડી લઈએ. તો નિશાંતને કહે છે જૈના, બરાબર, કે ચાલ આપણે હવે કેરી તોડી લઈએ. નિશાંત કહે, ના આ કેરી તો લીલી છે, કાચી કેરી ખાવાની મજા ના પડે. હવે નિશાંત શું કહે છે કે ના, કેરી ભલે તું તોડવાનું કહે છે પણ આ સાઈડની જે આ બાજુની રહી એ કેરી કાચી છે ને કાચી કેરી ખાવાની મજા ના પડે. જૈના કહે, મને તો કાચી કેરી ખાવી ગમે છે, આ નીચે પડેલી કેરી હું લઈ લઉં છું. હવે શું કહે છે જૈના કે મને તો કાચી કેરી ખાવાની ખૂબ જ મજા આવે, કે જે આ નીચે પડી છે ને એ હું લઈ લઉં છું. નિશાંત કહે, તને ભાવતી હોય તો લઈ લે, હું તો આ કેરી પાકશે ને ત્યારે જ ખાઈશ. હવે નિશાંત શું કહે છે કે તને ભાવતી હોય તો તું લઈ લે, વાંધો નહીં, હું તો કેરી જ્યારે પાકી જશે ને ત્યારે જ લઈશ અને પછી ખાઈશ. જૈના કહે, કેમ પાકી કેરી જ ખાઈશ? એ પૂછે છે કે કેમ તું પાકી કેરી જ ખાઈશ, કાચી નહીં ખા? નિશાંત કહે, પાકી કેરીનો રસ ચૂસવાની મજા પડે. કેરી કહે, નિશાંત મને તારી સાથે લઈ જા ને. નિશાંત શું કહે છે કે ના, કાચી કેરી મને ના ભાવે, પાકી કેરીનો રસ ચૂસવાની મને ખૂબ જ મજા આવે. એટલે કેરી બોલી ઉઠી. કેરી બોલે નહીં પણ આમાં એવું તમારે ઇમેજિનેશન કરવાનું કે કેરી કેરીમાં વાંચાય એટલે કે એ બોલી કે નિશાંત મને તારી સાથે લઈ જા ને. કે નિશાંત કહે, ના ના હું તને નહીં લઈ જાઉં. કેરી કહે, કેમ? નિશાંત કહે, તારો રંગ લીલો છે, તું પીળી થઈશ ત્યારે હું તને લઈ જઈશ. હવે જે નીચે હતી ને કેરી જે જૈનાને લેવી હતી તો નિશાંતને ના પાડી કે ના આમાંથી હું આ કાચી કેરી નહીં લઉં, મને પાકીનો જ રસ ખાવાની મજા આવે. તો કેરી બોલી ઉઠી કે ના મને તું લઈ જા ને તારી સાથે. તો તે કહે છે કે ના અત્યારે હું નહીં લઈ જાઉં, કે તું જ્યારે તારો રંગ રહ્યો એ લીલો છે એટલે કે તું કાચી છું, તારો રંગ પીળો થઈ જશે એટલે કે તું પાકી જઈશ ત્યારે હું તને લઈ જઈશ. ટર્ન ધ પેજ.
અહીંયા આપ્યું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ના, આ કેરી તો લીલી છે તો કોણ બોલે છે? નિશાંત. કેમ, બાકી કેરી જ ખાઈશ? તો હુ સેડ ધીસ? જૈના. નિશાંત, મને તારી સાથે લઈ જાને. કોણ કહે છે? મેંગો, એટલે કે કેરી. ફોર્થ, આ નીચે પડેલી કેરી હું લઈ જાઉં છું. કોણ બોલે છે? જૈના. તું પીળી થઈશ ત્યારે હું તને લઈ જઈશ. તો નિશાંત. હવે નીચે જુઓ, નીચેના વાક્યો વાંચો, એટલે કે રીડ ધ સેન્ટેન્સીસ. નર્મદા નદીને કિનારે આવેલું ગામ, તેનું નામ શુક્લતીર્થ. તો જો નર્મદા નદીને કિનારે, આપણી નર્મદા જે નદી છે ને એની વાત કરી છે, તેના કિનારે આવેલું ગામ એટલે કે એક વિલેજ, એક ગામ, તેનું નામ છે શુક્લતીર્થ. આ ગામની પાસે વડનું ઝાડ છે. શુક્લતીર્થ રહ્યું ને જે ગામ છે તેની પાસે વડનું ઝાડ છે. આ ઝાડ ખૂબ જ મોટું છે. હવે વડનું ઝાડ કેવું હોય? વાઇડ એરિયામાં હોય એટલે કેવું હોય? મોટું. તેનું થડ જડે તેમ નથી. થડ એટલે કે એનો જે મેઇન, વચ્ચેનો જે આવે મિડલ વન પાર્ટ, એ કે જડે એવો નથી. આ વડને અનેક વડવાઈઓ છે, બરાબર? એટલે કે એની શાખા નીચે જે ઝૂલે ને એ જો આવે એ તો કે અનેક અનેક વડવાઈઓ છે. તેના ઉપર છોકરા હિંચકા ખાય છે અને આ વડનું નામ છે કબીર વડ. તો આ જે છે એ રિયલ થિંગ છે કે નર્મદા નદીના કિનારે જ્યાં જઈએ ને તેની પાસે ગામ છે શુક્લતીર્થ, તેમાં આ કબીર વડ આવેલું છે અને છે શું? વડનું ઝાડ, અને એનું નામ છે કબીર વડ. નીચે આપ્યું છે કે વાક્યોના આધારે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. સો ફર્સ્ટ વન, શુક્લતીર્થ ક્યાં આવેલું છે? તો શુક્લતીર્થ નર્મદા નદીના કિનારે આવેલું છે. શુક્લતીર્થની પાસે શાનું ઝાડ છે? તો કે શુક્લતીર્થની પાસે વડનું ઝાડ છે. છોકરાઓ ક્યાં હિંચકા ખાય છે? તો કે છોકરાઓ વડની વડવાઈઓમાં હિંચકા ખાય છે, તેના ઉપર બાંધીને. આ ઝાડનો કયો ભાગ જડતો નથી? તો કે આ ઝાડનો થડનો ભાગ, બરાબર, એ જડતો નથી. ઝાડનું નામ શું છે? તો કે ઝાડનું નામ શું છે? કબીર વડ. તમે ક્યારેક ફરવા જાઓ તો તમે જોજો, શુક્લતીર્થ નામનું જે ગામ છે ને ત્યાં વડનું ઝાડ છે અને જે વડ જે મેઇન છે ને એ છે કબીર વડ, બરાબર. બાજુમાં જો એક્ટિવિટી છે કે વડના વૃક્ષના ભાગ દર્શાવ્યા છે, ચિત્રમાં લખો તમારે, બરાબર. તો જનરલી પાર્ટ્સ ઓફ ટ્રી, તો ટ્રીઝ હોય ઝાડ, એને કયા કયા હોય પાર્ટ્સ? તો એના ફળ આવે, ફૂલ આવે, બરાબર, એનું રૂટ્સ એટલે કે મૂળ હોય, થડ હોય, બરાબર, પાન હોય. તો એવી જ રીતના વડની વાત કરી છે. તો વડમાં ઉપર જે છે એને શું કહેવાય? ડાળી. પછી ગ્રીન કલરના તો પાન. પછી આ જે લાલ કલરના છે એને ફળ કહેવાય, પણ વડના જે ફળ છે એને શું કહેવાય? ટેટા. પછી છે થડ, આ જે છે થડ. પછી વડવાઈ, બરાબર, જે લટકતી છે ડાળીઓ આખીની શાખાઓ એને શું કહેવાય? વડવાઈ. અને નીચે જે છે જમીનની આગળ શું છે? મૂળ એટલે કે રૂટ્સ. તો અહીંયા ચેપ્ટર ફિનિશ થાય છે. યુ હેવ ટુ લર્ન ધીસ વિડીયો એન્ડ રાઇટ ડાઉન ઇન યોર પ્રાઇમર્સ બુક.